कब हो मन रंगत रंग चढ़े कब हो मन सोचत है दन को कब हो मन मानो नि देख ही चले कब हो मृग हो फिरे बन को कब हो मन रंग में भंग करे कब हो मन सोचत है पद को कहे तोल से सोय विचार करी कर शांत सदा कपटी मन को मन मूर्ख ने वंठी काया ભોગ તજ્યા ત્યાં વળગી માયા ની વચ્ચે પ્રાણ તણાયા તણાયામવાયા ભક્તો કરતા ભાંડ સવાયા ચેત મછંદર ગોર ખાયા નટુભાઈ જોશી ચલાળા મારા મિત્ર છે એના કાવ્ય સંગ્રહમાંથી આ કાવ્ય મળ્યું ભોગ તજ્યા ત્યાં વળગી માયા સાદા શબ્દો છે પણ વાત ઊંડી છે કોન્ટ્રાડિક્શન ભોગ તજ્યા ત્યાં વળગી માયા વી વી આર વી ઓલવેઝ ઇન કોન્ટ્રાડિક્શન કોન્ટ્રાડિક્શન બિટવીન વોટ ઇઝ એન્ડ વોટ શુડ બી મોટા ભાગે માણા દ્વિધામાં રહેતો હોય છે શું છે અને શું હોવું જોઈએ એન્ડ વેર ધેર ઇઝ કોન્ટ્રાડિક્શન ધેર ઇઝ વેસ્ટ ઓફ એનર્જી અને આવી દ્વિધા જીવનમાં જ્યાં હોય ત્યાં શક્તિનો વ્યય થાય છે પણ નિર્ણય તમે લઈ લ્યો વેર ધેર ઇઝ ડિસિઝન ધેર ઇઝ નો કોન્ટ્રાડિક્શન કે આ કરવું છે એટલે વાત પતી જાય વેન યુ આર ક્લિયર ઇન યોર વિઝન ક્લેરીટી ઇટ સેલ્ફ ઇઝ સ્પષ્ટતા હોવી જોઈએ જીવનમાં પછી સ્પષ્ટતા જ કાર્ય બની જાય એકવાર ગોરખે પૂછવું ગુરુ મત્સેન્દ્રનાથને કે ઈશ્વરની પ્રાપ્તિ કરવા શું કરું એટલે ગુરુએ કીધું કે ભૂખ લગે તબ ખાના ગોરખ નીંદ લગે તબ સોના ભૂખ લાગે ત્યારે ખાઈ લેવું અને ઊંઘ આવે ત્યારે સુઈ જવું આને નવાઈ લાગી ગોરખને આટલી સીધી વાત છે પણ પછી વિચાર કરતા જણાય છે કે ઊંડી વાત છે બાર સાડા બાર થાય એટલે રામનવમી છે જન્માષ્ટમી છે સત્યાવીશમ રોજ છે એનું નામ સંસ્કૃતિ છે પ્રકૃતિ થી ઉપર ઉઠવું અને ભૂખ ન લાગી હોય છતાં ખાવું એનું નામ વિકૃતિ છે થોડીક ભૂખ રાખીને ઉઠી જવું એમાં આરોગ્યના ઘણા નિયમ આવી જાય છે નીંદ લઈ અમેરિકામાં એનો અભ્યાસ કરવા માટે તો એ ને આ લોકો કે લંચ નો ટાઈમ થયો લ્યો જમી લો એકબીજાની સામું મંડ્યા જોવા કારણ કે એસ્કીમો તો ભૂખ લાગે ત્યારે જ ખાતા સમય થાય એટલે જમી લેવા ને એની સંસ્કૃતિમાં નહોતું એના સ્વભાવમાં નહોતો એટલે એને નવાઈ લાગી આવી પણ બંધન અને મુક્તિ બે નું કારણ મન જ છે ભગવાન બુદ્ધે જે દેહ દમન કર્યું ને આકરી તપશ્ચર્યા કરી એક જ દાણા ઉપર આખો દિવસ કાઢવો પેટ ને પીટ ટેક થઈ ગયા આવું છ વર્ષ પાછું આવ્યું કે રાજકુમાર સિદ્ધાર્થને એમ થયું કે આ નિર્માણનો માર્ગ નથી આ મોક્ષનોય માર્ગ નથી આ મુક્તિદાતાનો માર્ગ એટલે શરીરની વ્યાજબી જરૂરિયાતો પૂરી કરવી એ મહત્વનું કર્તવ્ય છે ભૂખ નું દુઃખ હોય ને એ પ્રવચનથી ન સમય સુધા તૃપ્તિ માટે ભોજન જ કરવું પડે એટલે મન છે ને માનવીનું आ कब हो मन रंगत रंग रंग चढ़े कब हो मन सोचत है दन को कब हो मन मानो नि देख ही चले कब हो मृग हो फिरे बन को कब हो मन रंग में भंग करे कब हो मन सोचत है पद को कहे तोल सी सोय विचार करी कर शांत सदा कपटी मन को तो मन ऊपर बदो मोटो आधार है शरीर जे कार्य करे कि नहीं करतु આ બધની વાત છે પણ પ્રેરણાદાયી એની પાછળ મન જ હોય છે એટલે કબ હો મન રંગત રંગ ચડે અમથે અમથો માણસ લહેરમાં આવી જાય આમ અંગ્રેજીમાં પ્લેસર એટલે મજા અને જોય એટલે આનંદ આવા બે શબ્દો છે યુ કેન કલ્ટિવેટ ધ પ્લેસર યુ કે નોટ કલ્ટિવેટ ધ જોય મજાનું તમે આયોજન કરી શકો આનંદનું નો આયોજન કરીએ કે આનંદ અંદરથી આવે છે મજા બહારથી આવે તો કબહો મને રંગ ચડે માણા લહેરમાં આવી જાય અને વાંદરો એક લહેરમાં આવી ગયો બોલો બે ત્રણ ઠેંક મારીને સામેની ખડક માટીથી શિલાજી ચાટીને પાછો આવ્યો અને એને એમ થઈ ગયું કે આ એવું જીવનમાં કોઈક કામ કરી દેખાડું કે પેઢી દર પેટી યાદ રાખે કે અમારા પૂર્વજો આવા પરાક્રમી હતા હવે બુદ્ધિમાન માણસ હોય ને એ વિચાર મૂર્ખ એનો સીધો અમલ કરે વાંજરો ઉપડ્યો જંગલમાં એને એમ થઈ ગયું કે સિંહને જો એક લાફો વળગાડી દઉં તો પેઢીની પેઢી યાદ કર્યા કરે એમાં વૃદ્ધ સિંહ અવસ્થા આંબી ગયેલી મારણ તો કરેલું પણ આમ બેઠા બેઠા જોકા ખાતું એમાં વાંજરે આવીને સિંહને લાફો મેર્યો બોલ લાફો મારતા તો માર્યો પણ સિહે કેશવાળી આમ નળી ત્રાડજી એક નાખીને એને એમ થઈ ગયું કે વાંજરા લાફા મારી જાય તો પછી જીવવું શું જિંદગીમાં તો પછી જીવવાનો અર્થ શું છે હું હું કરીને થયો વાહે વાંજરોને થયું કે ખલાસ મારી નાખી હવે નહીં જીવાય આ કામો કરતા તો કર્યો પણ આનો અંજામ બુરો આવે એ આગળ વાંજરોને વાંહે સિંહને ને ભાગ્યા એમાં એક ઠેકાણે આમ લોક ખાઈને વાંદરો જોયું તો એક છાપું પડેલું સિંહ વાહે પેલા એ છાપુ આમ આડું રાખીને વહે બે ગયું સિંહથી નીકળ્યો એને જોયું કે કોક બેઠું છે એને પૂછ્યું કે અહીંથી કોક કોઈ વાંદરાને જતો જોયો એટલે વાંદરો છાપો મોટો રાખીને કે કયો વાંદરો સિંહને લાફો માર્યો એ એમાં છે મોડો પડી ગયો પછી એટલી વારમાં માં આવી ગયો પાછો વહી ગયો બોલો એટલે કબ હું મને રંગત રંગ ચડે કબ હું મને સોચ તો હે જનકો બસ લખપતિ થઈ જવું કરોડપતિ થઈ જવું અહીં બંગલા લઈ લો વાચી મોટરો ખરીદ્યો ને હિલ સ્ટેશન માથે બંગલા કબ હું મને સોચ તો હે જનકો બસ પૈસા પૈસા એમાં એવો પડી જાય અમારે મોહનલાલ એક હતા ને લોટરીની ટિકિટો ખરીદવાની અને કે કાગળ પેન્સિલ લઈ ને લોટરી ના ઈનામ હોય ને એનો સરવાળો કરે આમાં એકાવન લાખ છે આ એકવીસ લાખ છે આ તો અગિયાર લાખ નું જ ઈનામ છે એ સરવાળો તો કેટલો મોટો છે બે કરોડ તેત્રીસ લાખ ટિકિટો લઈ આવે ઓલાની જુદા જુદા હોય કંપનીની મોહનલાલ માસ્ટર કે હારું નાખી દેતા હોય લાખ દોઢ લાખ રૂપિયા નહીં આવે એમાં ઘરના સાંભળી ગયા એમ લાખ દોઢ લાખ આપણે આવે એમ છે હા એટલે જો આટલો તો સરવાળો કર્યો છે હારું નાખી દેતા આવી રકમ તો મળે અને પછી છે ને મોટું મકાન બનાવવું અને કામવાળી એક રાખી દેવી તારા માસેથી કામનો બોજો ઉતરી જાય ત્યાં વળી એના ઘરના કે ના કામવાળી કોઈ નથી રાખવી આ ઘરમાં મારે કોઈ બાઈ માણાનો પગ ન જોઈ હૈયું બાળવું એના કરતાં હાથ બાળવા હારા એ કજ્યો શરૂ થયો હળાઓ તમે ધરડો કરવા જ જિંદમાં છો પછી મોહનલાલ માસ્તર કે નથી કામવાળી રાખવી પણ ભેંસ તો રાખી ઘરના ઘી દૂધ તો ખરા ચોખા એ ના એ રાખો ભેંસ એક લ્યો હું નાની બોગણી લઈને મારા ભાઈને રોજ દૂધ દેવા છે અને માસ્તરનો પિત્તો છટક્યો તારા ભાઈને દૂધ મરી જવું નહોતો અરે દૂધ તો શું છાંસ નો સાંટો ન લેવા એમાં બે માણસ બાજા એવા બાજા હું અહીંયાથી નીકળ્યો એટલે હું ગયો એમ બે તો થઈ ગયા મેં કીધું ભાઈ શું બાજો છો એટલે એના પત્નીએ કીધું એક બોગણી દૂધ દેવાનું મારા ભાઈને કહું છું એમાં તો કે સાસનો નો સાંટો ના આપો મેં કીધું તમે શું દેવા તમે મૂળથી ભૂખ બળ્યા મને એમ થયું કે આ પરિવાર ને તો છે નહીં આ ક્યાંથી એટલે મેં કીધું એ બધું મૂકી દો ભાઈ હું આવતો હતો ને તો તમારી ભેંસે અમારી વંડીનો ઢીંક મારીને પાડી છે હું કડિયો ગોતવા નીકળ્યો તમે એમ કરો એક પચાસ રૂપિયા આપી દયો એટલે હું એ પાછી હરખું કરાવી લઉં ભીટ પાડી દીધી છે ને વંડી પાડી છે એ પાછી હું ચણાવી લઉં એમાં માસ્ટર છે એમ કે શું વાત કરો છો કે ભાઈ ભેંસ છે તો તમે રૂપિયા મારી પાસે માગો ભેંસ જ નથી તો કે ના તો પછી આ દૂધની સાસની છે ની વાતો થાય બે સમજી ગયા એટલે વાતમાં કાંઈ માલ ન હોય ને ક્યાંય અમારે હરસોડ છે ને એ ઘણી વાર કેતો મને કે સાહેબ ગામડાના માણા બાજે ને એનું સમાધાન થઈ જાય કારણ કે સમજ્યા વગર બાજ્યા હોય એટલે એનું એનું સમાધાન થાય ને શહેરના સમાધાન ન થાય કારણ કે સમજીને બાજ્યા હોય બધા વિચારો કર્યા હોય ને વકીલ રાખ્યા હોય ને એ સમજીને બાજ્યા હોય ને એટલે એનું સમાધાન ગામડામાં ને શહેરમાં ફેર એટલો જ હોય છે કે ગામડાના માણસો શું વિચારે ખબર છે ભેગા થઈને જીવી અને લાપસી ખાલી બનાવી હોય ને ઘરે તોય એક વાટકો પાડો ને ઘરે આપ્યા હોય આજે અમારે લાપસી બનાવે એ વાટકાની કિંમત નથી પણ એની પાછળ વેલ્યુ જે છે માનવતા એને લાગણી જે છે ને એ મહત્વની છે એટલે ગામડાના લોકો એમ માને કે ભેગા થઈને જીવી શહેરના શું માને ભેગું કરીને જીવી એ ભેગું કરીને જીવવામાં જીવતર પૂરું થઈ જાય